નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો હું મનીષ સર ફરી પાછો તમારા માટે હાજર છું ધોરણ અગિયારનો ફિઝિક્સ લઈને તો અગિયારમાં ધોરણની અંદર આપણે ચેપ્ટર નંબર ચૌદ દોલોનો સ્ટાર્ટ હતો જેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સરળ આવર્ત ગતિની આકૃતિ દોરીને સમજૂતી લીધી હતી બરોબર છે કે જેની અંદર એક બોલ છે તેના મધ્યમાન બિંદુએથી ટૂંકમાં જમણી તરફ એટલે કે પ્લસ એ તરફ ગતિ કરતો હતો અને ફરી પાછો તે મધ્યમાન બિંદુ પાસે આવીને બીજી દિશા તરફ એટલે કે ઋણ દિશા તરફ માઇનસ એ ગતિ કરતો હતો એટલે કે આ રીતની આકૃતિ એ થઈ આ મધ્યમાન સ્થાન હતું અહીંયાથી જમણી તરફ ગયો અહીંયા સુધી આવ્યો એટલે આ પ્લસ એ થયું બરાબર છે અને આપણે સમજૂતી માટે શૂન્ય લઈ લઈએ ફરી પાછો અહીંયા આવીને અહીંયાથી બીજી તરફ જાય છે એટલે દિશા બદલાવે છે એટલે કે માઇનસ એ તો મધ્યમાન બિંદુ શૂન્યથી તે પ્લસ એ તરફ જાય છે અને ફરી પાછો મધ્યમાન બિંદુએ આવીને માઇનસ એ તરફ જાય છે તો અહીંયા જે એ છે તેને આપણે આપણે જે કંપ વિસ્તાર છે તેની સોરી આપણે જે સરળ આવર્ત ગતિ છે તેની અંદર કંપ વિસ્તાર કહેવામાં આવે છે કે તે પોતાના મધ્યમાન સ્થાનેથી મહત્તમ ક્યાં સુધી જઈ શકે છે એટલે તમે આટલું અંતર લ્યો બરાબર છે તો પણ એ જેટલું થાય પછી આટલું અંતર લ્યો તો પણ એ એ જેટલું જ થાય બરાબર છે પણ અહીંયા દિશા ફરી જતી હોવાથી આ માઇનસ જે છે તે આપણા કંપ વિસ્તારનું શું દર્શાવે છે દિશા દર્શાવે છે રેડી તો આ બધી વસ્તુની આપણે ચર્ચા કરેલી હતી હવે આપણે જે પ્રશ્ન જોવાના છીએ કે સરળ આવર્ત ગતિ જે છે તેનું આપણે સમીકરણ જોયું હતું એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ બરોબર છે એની અંદર એને આપણે કંપ વિસ્તાર કહીએ એટલે કે મધ્યમાન બિંદુથી તે મેક્સિમમ ક્યાં સુધી જઈ શકશે બરોબર એ પછી ઉપરની બાજુ હોય નીચેની બાજુ હોય આગળની બાજુ કે પાછળની બાજુ હોય બરાબર છે તો મધ્યમાન સ્થાનથી મેક્સિમમ કઈ બાજુ જઈ શકે તેને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ એક્સ છે તે શું છે તો કે સ્થાનાંતર જે આપણો બોલ છે અથવા તો જે કઈ ટૂંકમાં પદાર્થ છે બરોબર તે કેટલું અંતર કાપે છે તેને આપણે એક્સ કહીએ તો એક્સ શોધવું હોય તો આપણી પાસે કંપ વિસ્તાર હોવો જરૂરી છે જો એક્સ અનુલક્ષીને એટલે કે એક્સ દિશાને અનુલક્ષીને હોય તો ત્યાં કોષ આવે પછી ઓમેગા છે તે આપણી કોણીય આવૃત્તિ છે ટી છે તે સમય છે એટલે કે જે આપણને અહીંયા આપેલું છે તે સમય સાથે જોડાયેલું વિધય છે બરાબર અને ફાઈને આપણે કળા કહીએ છીએ રેડી તો આ બધી વસ્તુની આપણે ચર્ચા કરવાની છે આ પ્રશ્નની અંદર તો પ્રશ્ન આપણે જોઈએ શું કહે છે સમયના વિધેય તરીકે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો બરાબર છે તો આપણે અહીંયા સ્થાનાંતર વિરુદ્ધ એટલે કે અહીંયા આપણે સ્થાનાંતર લીધેલું છે બરાબર છે તમારો બોલ જે કાંઈ છે અથવા તો જે કંઈ પદાર્થ છે રેડી તે અહીંયા પડેલો છે અત્યારે પછીથી મેક્સિમમ કઈ બાજુ જાય છે એ તરફ જાય છે બરાબર છે એટલે કે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો મધ્યમાન સ્થાને આવ્યું ફરી પાછું બીજી દિશા બદલાવી ઋણ તરફ ગયું એટલે કે માઈનસ એ તરફ આવ્યું બરાબર ફરી પાછો અહીંયાથી દિશા બદલાવીને મધ્યમાન સ્થાને આવે છે ત્યાંથી મહત્તમ બાજુ જાય છે તો આ રીતનું જે ટૂંકમાં આલેખ બને છે એમાં આને આપણે સ્થાનાંતર કહીએ છીએ અને આ દિશાને આપણે સમય કહીએ છીએ કેમ કે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ આપણું જે અંતર છે તે આમ આગળ પાછળ થતું જશે અને આ રીતનું ટૂંકમાં આપણને આ લેખ મળશે બરાબર છે આ લેખ ઉપરથી આપણે એક વસ્તુ સમજાવવાની છે કંપ વિસ્તાર એ ઓમેગા ટી અને ફાઈ ફાઈને આપણે કળા કહેતા હતા અત્યાર સુધી આપણે એવું આવતું હતું કે આ બધાને આપણે અચળાંક કહેતા હતા બરાબર છે પણ તે અચળાંક પણ કાંઈક પોતાનું મૂલ્ય ધરાવે છે રેડી તો આપણે આગળ સ્ટાર્ટ કરીએ જે સ્થાનાંતર સમય સાથેના સતત વિધિના મૂલ્યો આપે છે તે કોણ છે તો કે એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ છે જ્યાં એ ઓમેગા અને ફાઈ એ અચળાંક છે સરળ આવર્ત ગતિની લાક્ષણિકતાઓ નક્કી કરે છે આ બધા ટૂંકમાં સરળ આવર્ત ગતિ કઈ પ્રકારની જો એ છે ઓમેગા છે ફાઇ છે આ જેની અંદર આવતું હોય તે ટૂંકમાં સરળ આવર્ત ગતિ કરે છે તે ફાઇનલ છે બરાબર છે પણ તે સરળ આવર્ત ગતિ પછી કઈ રીતે કરે છે એની લાક્ષણિકતા શું તે હવે આપણે જોવાનું છે તો આલેખ તો આપણે જોઈ લીધો એક્સઅક્ષ ઉપર શું છે સ્થાનાંતર છે વાય અક્ષ ઉપર શું છે સમય છે બરાબર છે તો આ રીતે સરળ આવર્ત ગતિના સમીકરણ એક્સ બરાબર એ કોસ ઓમેગાટીમાં આવતા પદોના પ્રમાણભૂત નામો આપેલા છે જેમાં પેલ એક્સને આપણે શું કહેતા હતા સ્થાનાંતર કહેતા હતા એને આપણે શું કીધું કંપ વિસ્તાર કીધું ઓમેગાને આપણે શું કીધું કોણીએ આવૃત્તિ કીધી ઓમેગા ટી પ્લસ ફાઈ જો સાંભળજો ખાલી ઓમેગા ટી પ્લસ ફાઈ આવતું હોય આટલું આવતું હોય આ બંને સાથે આવતું હોય તો એને કળા કહેવાય બરાબર છે અને આ કળા કોના ઉપર આધારિત છે સમય ઉપર આધારિત છે બરાબર છે અને જો તમે ખાલી ફાઈ લેતા હોય એટલે કે આની અંદર ખાલી ફાઈની વેલ્યુ તમે લ્યો છો તો તે કળા અચળાંક છે આખાને કહેવાય કળા અને આટલા ભાગને આપણે શું કહેશું કળા અચળાંક બરાબર છે રેડી તો આવી રીતે આના જુદા જુદા આપણે ભાગ પાડીએ છીએ અને આ જે આલેખ હતો તે કોનો હતો તો કે સમય વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ સોરી સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હતો એની અંદર આપણે આટલી વસ્તુ જોવાની છે હવે પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે બરાબર છે તે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આ બધાય એ વિશે ચર્ચા કરવાની છે આ જેટલા એના ભાગ છે આ બધા ભાગ વિશે આપણે ચર્ચા કરવાની છે તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું કહે છે સરળ આવર્ત ગતિનો કંપ વિસ્તાર વ્યાખ્યાયિત કરો એટલે કે આપણે કંપ વિસ્તારની વ્યાખ્યા આપવાની છે જનરલી હું બોલ્યો તો બરાબર છે કે તે જેનું મધ્યમાન સ્થાન છે બરાબર છે તે મધ્યમાન સ્થાનથી મેક્સિમમ એટલે કે મહત્તમ સ્થાનાંતર હોય તેના મૂલ્યને આપણે શું કહીએ છીએ કંપ વિસ્તાર કહીએ છીએ એની બે વ્યાખ્યા છે તે જોવાની છે પ્લસમાં બે જુદા જુદા કંપ વિસ્તાર ધરાવતી બે સરળ આવર્ત ગતિઓને એક જ આકૃતિમાં દર્શાવો બરાબર છે એટલે કે તમને ખબર પડે કે હકીકતમાં કંપ વિસ્તાર બદલે બરાબર છે તો આપણો આલેખ આલેખની અંદર શું ફેર પડે છે તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું સરળ આવર્ત ગતિ કરતાં કણના મહત્તમ સ્થાનાંતરના મૂલ્યને કંપ વિસ્તાર કહે છે એક આ સિમ્પલ વ્યાખ્યા છે બીજી શું કહે છે મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ એટલે કે આ મધ્યમાન સ્થાન છે એની કોઈ એક તરફ એટલે હું ઉપરની તરફ લઉં છું બરાબર દોલકના અધિકતમ સ્થાનાંતરને દોલતના અધિકતમ સ્થાનાંતરને એટલે અહીંયા સુધી જાય છે વધારેમાં વધારે એને શું કહેવાય તો અહીંયાથી આટલા ભાગને ટૂંકમાં આપણે કંપ વિસ્તાર એ કહેવામાં આવે છે બરોબર છે ખાસ સાંભળો ટૂંકમાં સ્થાનાંતર જ છે એક પ્રકારનું તો આ એને આપણે સ્થાનાંતર તરીકે વ્યાખ્યાત કરી શકાય તો તેનો એકમ શું આવશે મીટર જ આવશે બરાબર એટલે જોઈએ કમ વિસ્તાર માટેની સંજ્ઞા કેપિટલે અથવા તો સ્મોલ એ છે અને તેનો એસઆઈ એકમ શું છે મીટર છે કેમ કે એ સ્થાનાંતરમાં જ માપવામાં આવે છે જો સ્થાનાંતરમાં માપવામાં આવતું હોય તો તેનું પારિમાણિક સૂત્ર શું થાય એની અંદર દળ જોવાનું નથી એટલે એમ જીરો બરાબર સમય કાંઈ એના ઉપર આધારિત નથી કંપ વિસ્તારમાં એટલે ટી ઝીરો પણ એનો એકમ મીટર હોવાથી તે મીટરમાં માપવામાં આવે છે એટલે કે લેન્થ એટલે કે એલ વન થશે એમ ઝીરો એલ વન ટી ઝીરો બરાબર આ તેનું પારિમાણિક સૂત્ર થશે કોનું કંપ વિસ્તારનું ત્યારબાદ સરળ આવર્ત ગતિ કરતાં કણનું સ્થાનાંતર બે અંત્ય બિંદુઓ પ્લસ એ અને માઇનસ એની વચ્ચે બદલાય છે બરાબર છે એટલે આ સ્થાનાંતર ક્યાં સુધી ટૂંકમાં કેવી રીતે ટૂંકમાં થાય તો કે આ મધ્યમાન તમારું સ્થાન છે માની લો પહેલાં મેક્સિમમ મહત્તમ સુધી ગયું ઉપરની દિશામાં ફરી પાછું મધ્યમાન સ્થાને આવ્યું ફરી પાછું દિશા બદલાવીને નીચેની તરફ મહત્તમ ગયું બરાબર છે એટલે કે આને હું પ્લસ એ કહું તો આને મારે માઇનસ એ કહેવા પડે એટલે કે પ્લસ એ અને માઇનસ એની વચ્ચે જ કંપ વિસ્તાર ટૂંકમાં બદલાતો હોય છે એનાથી ઉપર વયુ ન જાય એનાથી નીચેના વયુ જાય બરાબર છે એટલે કે આ એનો કંપ વિસ્તારનો એરિયો થયો એટલે આને વિસ્તાર કહેવામાં આવ્યું છે એટલે કે સરળ આવર્ત ગતિ કરતાં કણનું સ્થાનાંતર બે અંત્ય બિંદુઓ એ અને માઇનસ એની વચ્ચે જ બદલાય છે હવે આપણે આલેખ દોરવાનો હતો બરાબર એટલે આલેખ કઈ રીતનો છે એ સમજાવી દઉં અહીંયા આપણું સ્થાનાંતર છે બરોબર એટલે આ એક શખ્સવાળું થયો અહીંયા આપણે સમય લીધો ટી હવે માની લ્યો કે એકનો કંપ વિસ્તાર અહીંયા છે બરોબર છે આ કંપ વિસ્તાર એ થયો અને બીજો કંપ આ છે ગ્રીનવાળો બરોબર છે તો પેલો કંપ વિસ્તાર આ રીતે આમ વર્ક કરે છે હવે બીજાનું જોઈએ બીજાનો કંપ વિસ્તાર આ રીતે આમ વર્ક કરે છે રેડી એટલે આ બંને ટૂંકમાં આકૃતિને આપણે એક જ આલેખની અંદર દર્શાવી અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે આ કંપ વિસ્તાર એ છે એ આવી રીતે આમ કામ કરે છે એટલે આમ આગળ વધે છે એટલે એ વાળું છે તો એથી એની વચ્ચે જ એની લાઈન રહેશે એટલે અહીંયા એ પછી મધ્યમાન સ્થાન પછી માઇનસ એ પછી પાછું મધ્યમાન સ્થાન પ્લસ એ પછી મધ્યમાન સ્થાન માઇનસ એ અને પછી મધ્યમાન સ્થાન રેડી અને આપણે જોઈએ બીનું તો બીનું પેલાં બી પાસે પછી મધ્યમાન સ્થાન માઇનસ બી પાસે મધ્યમાન સ્થાન પ્લસ બી પાસે મધ્યમાન સ્થાન માઇનસ બી પાસે મધ્યમાન સ્થાન તો તે આ રીતે ટૂંકમાં આગળ વધશે એટલે કે આ એક આલેખની અંદર આપણે અહીંયા કમ્પેરિઝન કરીએ તો કમ્પેરિઝન તમે જોઈ શકો છો બરાબર છે કે એ અને બીની વચ્ચેનો ગેપ જે છે બરાબર છે એ કંપ વિસ્તારના કારણે છે એટલે કે આલેખ ટૂંકમાં કંપ વિસ્તાર ઉપર ડિપેન્ડ કરે છે કંપ વિસ્તાર તમારો કેવડો છે મોટો છે નાનો છે બરાબર છે એના આધારે ત્યારબાદ કંપ વિસ્તારના આધારે તો આપણે આલેખની આકૃતિ દર્શાવી દીધી બરાબર છે પણ આની અંદર એક ખાસ વસ્તુ નીચેની આકૃતિમાં જુદા જુદા કંપ વિસ્તારો આપણે લીધા છે અને ફાઈ બરાબર ઝીરો માટેના સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ છે અહીંયા ફાઈ કળા કેટલી છે શૂન્ય છે બરાબર છે તો આપણું સમીકરણ શું થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ મૂકશું નહીં શું કામ તો કે ફાઈ તો આપણે ઝીરો લઈ લીધો છે એવી જ રીતે બીજો આલેખ લઉં તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એનો કંપ વિસ્તાર બી છે તો બી કોસ ઓમેગા ટી બરાબર છે કંપ વિસ્તાર ફરે એટલે તમારું સ્થાનાંતર પણ ફરી જશે રેડી ચાલો આ બધી વસ્તુના આધારે હવે આપણે શું કહીએ છીએ કે એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી અને એક્સ બરાબર બી કોસ ઓમેગા ટી પરથી આપણે ટી સમય ઉપરથી એની કળા જોવાની છે પરથી મળતા સ્થાનાંતરને જોડતા મળતા વકરો એક અને બે અનુક્રમે કંપ વિસ્તાર એ અને બી માટે મળે છે બરાબર હવે જો આની અંદર આપણી પાસે સમીકરણ એક છે એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી એને આપણે એમને રાખીશું મારે કઉ ક્યાંથી આલેખ કેવી રીતે મારે દોરો તો એ સમય ઉપર આધાર રાખશે જેમ જેમ સમય પસાર થતો જશે એવી રીતે બરાબર છે તો સમય જો અહીંયા આપેલો છે આ ઝીરોથી ટી બાય ફોર ટી બાય ફોરથી ટી બાય ટુ ટી બાય ટુથી થ્રી ટી બાય ફોર થ્રી ટી બાય ફોરથી ટી બરાબર છે અહીંયા એકાવટ પૂરું થયું ટી પાસે આવ્યું પછી પાછ ફરી પાછો ત્યાંથી આગળ જાય છે બરોબર આવી રીતે ટૂંકમાં તે આગળ વધે છે તો એ મારે સમય ડિસાઈડ કરવો હોય તો હું કઈ રીતે કરી શકું તો સૌથી પહેલી વાત કોસ ઓમેગા ટી આપણે લઈએ બરોબર છે આની કિંમત ખાસ સાંભળજો આની કિંમત અહીંયા મેક્સિમમ છે મેક્સિમમ હોય એટલે મેક્સિમમ આપણને ક્યારે મળશે જ્યારે કોસ ઓમેગા ટી બરાબર એક થાય એટલે આપણને એ મળે અહીંયા હું એક મૂકી દઉં કિંમત તો એ મળે મહત્તમ મળી બરાબર છે એનો મતલબ એમ કોસ ઓમેગા ટી બરાબર એક થાય છે તો ઓમેગા ટી કેટલા હોય ત્યારે એક થાય કોશની વેલ્યુ ક્યારે વન થાય જ્યારે કોષનો ખૂણો કેટલો હોય ખૂણો શૂન્ય હોય એટલે કે ઓમેગા ટી બરાબર ઝીરો હોય હવે કોણીય આવૃત્તિ ક્યારેય શૂન્ય હોતી નથી બરાબર છે તો શું શૂન્ય હોય સમય અહીંયા સમય ટી બરાબર ઝીરો પાસે ખાસ સમજો ટી બરાબર ઝીરો પાસે એટલે કે જો સમય અહીંયા ઝીરો થયો જીરો પાસે આપણને મહત્તમ સ્થાનાંતર મળ્યું બરોબર છે કેવી રીતે ખબર પડી આપણે ઊંધા કાન પગડા બરોબર છે કે મારે ટૂંકમાં સ્થાનાંતર મહત્તમ જોઈએ છે મહત્તમ ક્યારે મળે તો કોષની કિંમત છે એ કોની વચ્ચે હોય તો કે માઇનસ વન અને વનની વચ્ચે હોય રેડી એટલે મારે અહીંયા મધ્યમાન સ્થાન મારું કેટલું છે કેટલા પાસે શૂન્ય પાસે મળશે તો કોષની કિંમત અહીંયા મને મહત્તમ ક્યારે મળે જ્યારે ઓમેગા ટી એ આખી કળા છે સોરી ખૂણો છે એ કેટલો થાય શૂન્ય થાય ત્યારે એટલે મેં એ શૂન્ય લીધો બરાબર છે એ શૂન્ય લઉં તો મને સમય કેટલો મળ્યો ઝીરો સમય ઝીરો મળે છે ત્યારે ટૂંકમાં આ ભાઈ છે તે મહત્તમ થાય છે કંપ વિસ્તાર મહત્તમ થાય છે બરાબર છે હવે આ જ રીતે કોસ ઓમેગા ટી બરાબર એ મારે હવે ઝીરો કરી નાખવું છે બરાબર છે કેવું કરવું છે વેલ્યુ એની ઝીરો ઓલું મહત્તમ કયું હતું હવે મારે મધ્યમાન સ્થાને જોઈએ છે એટલે કે સ્થાનાંતર શૂન્ય થવું જોઈએ શૂન્ય ક્યારે થાય તો કે કોશ ઓમેગા ટી જ્યારે શૂન્ય થઈ જાય ત્યારે તો કોષ ઓમેગા ટી શૂન્ય ક્યારે થાય કોશની વેલ્યુ ઝીરો ક્યારે થાય જ્યારે એનો ખૂણો પાઈ બાય ટુ હોય ત્યારે એટલે કે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાય બાય ટુ હશે બરાબર ત્યારે તે કેટલું થશે ઝીરો થશે એનો મતલબ એમ કે અહીંયા મારે હવે સમય ગોતો છે તો ટીને કરતાં કરો ટી બરાબર પાય બાય ટુ અને ઓમેગા છે એ છેદમાં આવી જાય એટલે છેદમાં ઓમેગા રેડી હવે આપણે ટી ઇઝ ઇક્વલ ટુ પાઈને આપણે એમને રહેવા દેસું ટુને પણ એમને રહેવા દેસું ઓમેગાની જગ્યાએ શું મૂકી શકીએ તો ટુ પાઈના છેદમાં ટી મૂકી શકીએ બરાબર છે આટલું અહીંયા આપણે એડ કરી શકીએ હવે છેદનો છેદ અંશમાં એટલે ટી ક્યાં જતા રહેશે અંશમાં પાઈ કેન્સલ થયા તો ટી ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ અંશમાં એટલે ટી અંશમાં જતો રહ્યો પાઈ કેન્સલ થઈ ગયા નીચે વૈધા બે બે ચાર એટલે કે સમય ટી બરાબર ટી બાય ફોર હશે બરાબર છે ત્યારે મારું સ્થાનાંતર કેવું થશે શૂન્ય થશે એટલે અહીંયા તમે જુઓ તો અહીંયા સ્થાનાંતર મહત્તમ છે હવે હું અહીંયા આવ્યો સ્થાનાંતર કેવું થઈ ગયું ઝીરો થઈ ગયું ઝીરો ક્યારે થાય સમય કેટલો હોય ટી બાય ફોર હોય ત્યારે બરોબર છે તો આવી રીતે આપણે વન બાય વન બધાના ગોતવાના થશે એટલે કે ઝીરો પછી ટી બાય ફોર પછી ટી બાય ટુ કઈ રીતે આવશે તો કે હવે મારે જે ટૂંકમાં મારું સ્થાનાંતર છે બરોબર છે એટલે કે ઓમેગા ટી કોસ ઓમેગા ટી બરોબર એના બરાબર મારે માઇનસ એક કરવું છે માઇનસ એક એટલે દિશા કેવી રીતે કરી નાખી બદલાવી દીધી બરાબર છે ઉપરની તરફ દિશા હતી એની જગ્યાએ નીચેની તરફ દિશા કરી નાખી એટલે જો કોસ માઇનસ વન થાય વેલ્યુ બરાબર ત્યારે મને માઇનસ એ અથવા તો માઇનસ બી મળે એટલે બીજી તરફ સ્થાનાંતર મળે તો હું મધ્યવાન સ્થાને આવી ગયો હવે મારે દિશા ઉલટાવાની છે એટલે મેં માઇનસ વન લીધું કોસની કિંમત કેટલો ખૂણો મૂકું તો માઇનસ વોન થાય પાય એકસો એંસી એટલે કે ઓમેગા ટી બરાબર પાય રેડી હવે મારે આમાંથી ટીને કરતાં કરવાનો છે પાયના છેદમાં ઓમેગા તો પાય તો આપણે એટલાને એટલા રાખશું ઓમેગાની જગ્યાએ ટુ પાયના છેદમાં ટી પાય પાય કેન્સલ છેદનો છેદ અંશમાં એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ અંશમાં ગયો ટી ઉપર આવ્યા અને નીચે વૈદ્યા ટુ એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ સમય કેટલો હું લઈશ ટી બાય ટુ જેટલો સમય લઈશ બરાબર છે ત્યારે મને અહીંયા ઋણ દિશા તરફ એટલે કે અહીંયા મેક્સિમમ મળશે બીજી દિશા તરફ એટલે ટી બાય ટુ સમય મને મેક્સિમમ મળ્યો એટલે એના પછી ટી બાય ટુ એવી રીતે ફરી પાછા મારે શૂન્ય કરવા છે ફરી પાછા શૂન્ય કરવા હોય તો ખૂણો કેટલો તો કે બસો સિત્તેર એકસો એંસીએ પહોંચી ગયા હતા બરોબર આવર્તની રીતે તમે જુઓ અહીંયા રેડી તો અહીંયા શૂન્ય છે અહીંયા થ્રી સોરી પાય બાય ટુ ખૂણો અહીંયા પાય અહીંયા થ્રી પાય બાય ટુ અને અહીંયા ટુ પાય તો તમે સૌથી પહેલાં અહીંયા મહત્તમ હતા પછી અહીંયા શૂન્ય થયા પછી અહીંયા મિનિમમ થયા માઇનસની તરફ ગયા ફરી પાછા અહીંયા આવશો એટલે શૂન્ય થઈ જશે બરાબર છે એનો મતલબ એમ કે કોસ ઓમેગા ટી બરાબર તમારે કેટલું લેવાનું છે શૂન્ય લેવાનું છે શૂન્ય માટે ખૂણો ઓમેગા ટી કેટલો લેશો થ્રી પાય બાય ટુ લેશો એટલે કે ઓમેગા ટી બરાબર ઓમેગા ટી બરાબર થ્રી પાય બાય ટુ મૂકીને આપણે ટીની ગણતરી કરશો એટલે થ્રી ટી બાય ફોર આન્સર આવશે બરાબર છે તો આવી રીતે આપણે આ કળાની જે ચેન્જ સમય સાથેની જે ટૂંકમાં ચેન્જ છે બરાબર તે ચેન્જ થાય છે અને આપણો આ આવી રીતે આગળ ડ્રો થતો જાય છે રેડી એટલે આ જે પ્રશ્ન છે એની અંદર આપણે શું જોયું સરળ આવર્ત ગતિનો કંપ વિસ્તાર વ્યાખ્યાયિત કર્યો બે જુદા જુદા કંપ વિસ્તાર ધરાવતી બે સરળ આવર્ત ગતિઓને એક જ આકૃતિમાં દર્શાવી બરાબર છે આની અંદર આપણે જોઈ શકીએ છીએ જે કાંઈ ચેન્જ છે બંને આલેખની અંદર શેનો છે તો કે કંપ વિસ્તારનો છે બરોબર એટલે કે કંપ વિસ્તાર જેનો મોટો છે તે આપણે અહીંયા આલેખની અંદર બી છે અને જેનો કંપ વિસ્તાર નાનો છે તે આપણે આલેખની અંદર એ છે રેડી તો આવી રીતે જુદા જુદા આલેખ આપણે એક જ ટૂંકમાં આકૃતિમાં દર્શાવી શકીએ છીએ બરાબર ચાલો હવે ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જો આ એ આવી ગયો બરોબર છે આપણે એક જ આકૃતિની અંદર જુદા જુદા કંપ કમપિસ્તાર ધરાવતા બધું દર્શાવ્યું એની અંદર આપણને ખબર પડી કે કમ પિસ્તાર અલગ અલગ હોય તો એ આકૃતિ કઈ રીતની હોય છે બરાબર હવે પછી આપણે જોશું ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ વિશે બરોબર છે અને કળા વિશે તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કહે છે કળા કોને કહે છે બરાબર ખાસ સાંભળજો કળા અને બીજું કળા અચળાંક આ બે વસ્તુ હતી બરાબર જેમાં કળા એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ હતું અને કળા આચરાંક એટલે શું હતું ખાલી ફાઈ હતું એટલે કે કળા કોને કહે છે તેની સમજૂતી આપો અને જુદી જુદી મૂળ કળા ધરાવતી સરળ ગતિઓને એક જ આલેખમાં હવે આપણે ચેન્જ કોનો કરવાનો જો આલેખ દોરવાનો છે પણ હવે કળા આધારિત આલેખ દોરવાનો છે બરોબર છે હવે કંપ વિસ્તાર આપણે આલેખની અંદર નથી લેવાનું કઈ વસ્તુ લેવાની છે તો કે કળા લેવાની છે ફાઈને લેવાની છે બરાબર તો તેના માટે શું કહે છે કોઈ પણ ટી સમયે કણનું સ્થાન એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈવ પરથી મળે છે બરાબર આપણે સ્થાન જોવું હોય તો આપણને એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈવ ઉપરથી મળે એમાં એનું આપણે જોઈ ગયા કમ હવે જ્યાં ઓમેગા ટી પ્લસ ફાઈને કોણાંક અથવા તો ટી સમયની કળા કહે છે બરોબર છે ટૂંકમાં કોણાંક કહેવાય અથવા તો ટી સમયની કળા પણ કહેવાય જે દોલકની તે સમયની ગતિની અવસ્થા દર્શાવે છે એટલે કે એનો મતલબ એમ આ મેં આલેખ દોરેલો છે બરાબર તો અહીંયાથી આલેખ માની લો કે ચાલુ થયો હોય આ રીતે કાંઈક આગળ વધતો હોય તો મારે એમ કેવું હોય કે આ સમયે એ કેવું વર્તુળક દર્શાવે છે બરોબર છે તો એ કોના ઉપર આધાર રાખે કળા ઉપર આધાર રાખે બરોબર છે તો આપણે સમયના આધારે ટૂંકમાં જોવાનું છે રેડી ચાલો એટલે કે દોલકની તે સમયની ગતિની અવસ્થા કેવી છે તે આપણને કોણ આપશે કળા આપશે પછી કંપ વિસ્તાર આપણને શું આપે તો કે દોલક છે તે મહત્તમ અને ન્યૂનતમ ક્યાં સુધી ટૂંકમાં આગળ જઈ શકે છે આગળ પાછળ તેને આપણે કંપ વિસ્તાર કહેતા હતા હવે કળા અચણાંક જોઈએ બરાબર છે આ કળા હતી અત્યારે જે વ્યાખ્યા આપણે જોઈ તે કોની હતી કળાની હવે કળા અચણાંકની એટલે ફાઈ ખાલી આવશે બરાબર ટી બરાબર ઝીરો સમયની સરળ આવર્ત ગતિ દોલકની કળાને પ્રારંભિક કળા અથવા તો કળા અચળાંક અથવા તો કળા કોણ અથવા તો મૂળ કળા કહે છે ખાલી વ્યાખ્યા કેટલી છે ટી બરાબર ઝીરો સમયની સરળ આવર્ત ગતિ દોલકની કળાને ટી બરાબર ઝીરો એ તમે કોઈ પણ ટૂંકમાં લઈ લો હવે માની લ્યો કે આપણી પાસે સમીકરણ એવું હતું બરાબર છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોષ ઓમેગા ટી પ્લસ ફાઈ આ રીતનું સમીકરણ હતું જ્યાં આપણને વ્યાખ્યા મુજબ શું કીધું સમય કેવો છે શૂન્ય છે સમય ઝીરો હોય તો આખે આખું પદ કેવું થઈ જાય શૂન્ય થઈ જાય તો આપણું હવે સ્થાનાંતર કોના ઉપર ડિપેન્ડ છે એ કોષ ફાઈ ઉપર એટલે કે આખે આખું સ્થાનાંતર કળા અચળાંક ઉપર ડિપેન્ડ છે બરોબર છે અહીંયા કળા અચળાંક કેટલો હશે એના આધારે કોષ પોતાની કિંમત બદલશે એ તો અચળ છે એટલે કોષ પોતાની કિંમત બદલે એ રીતે કોની કિંમત બદલશે સ્થાનાંતરની કિંમત બદલે છે બરાબર છે રેડી તો હવે આપણે જોઈએ જો કમ્પિસ્તાનું મૂલ્ય જ્ઞાત હોય એટલે કે એ તમે જાણો છો તો કણના ટી બરાબર ઝીરો સમયે કણના સ્થાનાંતર પરથી પ્રારંભિક કળા ફાઈ શોધી શકાય છે કઈ રીતે હમણાં જ આપણે લીધું એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા ટી પ્લસ ફાઈ એમાં ઓમેગા ટી હતું એ શૂન્ય થઈ ગયું એટલે શું વધ્યું એ કોસ ફાઈ વધ્યું બરાબર છે હવે અહીંયા તમે એ તો જાણો છો એમાંથી કોશ ફાઈને કરતાં કરો આ ભાઈને મેં કરતાં કર્યા તો એ આના છેદમાં આવી ગયા એટલે કે કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં એ બરાબર હવે કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં એ હતું તો મારે તો જોઈએ છે કળા એટલે કોષ આ બાજુ જાય કોસ આ બાજુ ગયો એટલે ઇનવર્સ થઈ ગયો એટલે આપણને મળ્યું ફાઈ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સના છેદમાં એ બરાબર છે તો અહીંયા આપણે થોડુંક એનું જોઈએ રેડી તો કે પ્રારંભિક કળા ફાઈ બરાબર કેવી છે શૂન્ય અને ફાઈ બરાબર માઇનસ ફોર માટેની કંપ વિસ્તારવાળી સરળ આવર્ત ગતિઓની સમય સાથેની આકૃતિ જો હવે આપણે ફાઈ બરાબર ક્યાં સુધી જોવાની છે તો કે ફાઈવ બરાબર ઝીરોથી ફાઈ બરાબર માઇનસ ફાઈ બાય ફોર સુધી બરોબર છે આવું આપણને ઓલરેડી કીધેલું છે તો અહીંયા તમે આકૃતિ જોશો બરોબર છે એટલે કે આ હકીકતમાં અહીંયાનું દર્શાવે છે અને આ અહીંયાનું દર્શાવે છે બરોબર છે હવે આની અંદર મારે કોસ જો ફાઈ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સના છેદમાં ટી બરોબર છે એનો મતલબ એમ કે મારે ફાઈ ઝીરો જોઈએ છે ખાસ સાંભળજો મારે ફાઈ કેવા જોઈએ છે ઝીરો જોઈએ છે તો ફાઈ ઝીરો એટલે આના બરાબર શું લઈ લો ફાઈની જગ્યાએ ઝીરો કોસ ઇન્વર્સ એક્સના છેદમાં ટી બરાબર કોષ આ બાજો એટલે કોષ થઈ ગયો ઝીરો એક્સના છેદમાં ટી બરાબર છે કોષ ઝીરોની કિંમત થઈ જાય એક એટલે કે એક્સના છેદમાં ટી બરાબર કોષની કિંમત કોષ ઝીરોની કિંમત એક બરાબર છે તો એક્સ બરાબર ટી રેડી તો કે જેટલું ખાસ સાંભળજો સ્થાનાંતર આની અંદર આપણે એવું કહી શકીએ આપણને આ ટી અહીંયા મોકલી દઉં તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી જેમ સમય જેટલો વધે છે એમ કણા પણ વધે છે બરોબર છે હવે હા પછી ઘણા એમ કહેશે કે સર સમય વધતો જ જાતો હોય છે એ તો વધે જ જાય બરોબર છે સમય સમય ક્યારેય ઘટવાનો નથી તો શું સ્થાનાંતર ના ઘટે ના ઘટશે વિધય કયું લાગુ પડે છે કોષ વિધેય લાગુ પડે છે અહીંયા ઝીરો હતું બરાબર છે પછી થઈ જશે વન કોષ વન તો આ થઈ ગયું ઝીરો આ ઝીરો થઈ ગયું બરાબર છે એનો મતલબ સ્થાનાંતર આવી ગયો શૂન્ય ઉપર રેડી તો આવી રીતે ટૂંકમાં જુદા જુદા સમય માટે બરાબર છે આપણે કણા ગોતી શકીએ છીએ જેમ આપણે જુદા જુદા સમયના આધારે આપણે શું ગોતેલું હતું કંપ વિસ્તાર માપો તો સમય આપણે જોયો હતો બરાબર છે કઈ રીતે આગળ વધે છે તે વસ્તુ જોઈ હતી તો અહીંયા કોસ ફાઈવ બરાબર ઝીરો સોરી ખાલી ફાઈ બરાબર ઝીરો રેડી અને ફાઈ બરાબર માઇનસ ફાઈ બાય ફોર માટે આપણે ટૂંકમાં ગણતરી કરેલી હતી આલેખની અંદર એ લોકો ચાલો શું કહે છે આલેખમાં વક્રો ત્રણ અને ચાર અનુક્રમે ઝીરો એટલે કે જે ત્રીજો વક્ર છે એટલે કે આ વક્ર બરાબર છે આમાં સમય આપણે ફાઈ કેટલું લીધેલું છે ઝીરો બરોબર લીધેલું છે એનો મતલબ શું આનો મતલબ એમ ફાઈ ઝીરો લીધું છે તો કોસ મહત્તમ મળશે ખાસ સમજો ફાઈ ઝીરો ત્યારે મહત્તમ એટલે સ્થાનાંતર આપણને મહત્તમથી ચાલુ કરવાનું એટલે આ સ્થાનાંતર મહત્તમ ક્યારે હોય કંપ વિસ્તાર પાસે હોય એટલે કંપ વિસ્તાર ત્યાંથી મેં ચાલુ કર્યો આ લેખ બરાબર છે અને ફાઈ બરાબર માઇનસ ફાઈ બાય ફોર ખાસ સમજો ફાઈ બરાબર માઇનસ ફાઈ બાય ફોર એટલે કે મેં નીચેથી ચાલુ કરેલો છે આ માઇનસ પાઈ બાય ફોર એટલે અહીંયાથી ચાલુ કર્યો આ ઝીરોથી આ માઇનસથી બરાબર છે ત્યારે આ લેખ આ રીતનો બનશે એટલે કે બંને આ લેખમાં કમ પિસ્તાનો ચેન્જ નથી પણ કળાના આધારે તમે એ જોઈ શકો છો કે આલેખ સ્ટાર્ટ ક્યાંથી થાય છે આ જે આલેખ છે તે અહીંયાથી સ્ટાર્ટ થયો આ જે આલેખ છે તે અહીંયાથી સ્ટાર્ટ થયો ઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ કોના ઉપર ડિપેન્ડ કર્યું કળા ઉપર અહીંયા ડિપેન્ડ કરવામાં આવે છે બરાબર બાકી બંને આલેખના કમ પિસ્તાર સમાન આ મેક્સિમમ અહીંયા સુધી જશે બરોબર છે આ અહીંયા સુધી જશે મેક્સિમમ મેક્સિમમ બંનેના સરખા જ હશે બરોબર છે મિનિમમ પણ સરખા જ હશે રેડી એટલે કંપ વિસ્તાર સમાન છે અહીંયા કોણ ચેન્જ છે કડા ચેન્જ થાય છે બરોબર છે હવે જો આ ફાઈની જગ્યાએ પ્લસ ફાઈ બાય ફોર હોત તો એ અહીંયાથી ચાલુ થાતા બરાબર છે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી શકે માઇનસ છે એટલે અહીંયા નીચેથી જ ચાલુ થયું રેડી આટલો ખાલી ડિફરન્ટ છે ચાલો હવે આ જે પોઈન્ટ છે તે બધાને ક્લિયર થઈ ગયો બરાબર અત્યાર સુધી આપણે શું જોયું તો કે સરળ આવર્ત ગતિ છે તેના જુદા જુદા ભાગ જોયા પહેલો પ્રશ્ન એ હતો બરાબર કે એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ એની અંદર એ છે ઓમેગા છે ટી છે phi છે આ બધા એના અચળાંકો હતા પછી બીજો પ્રશ્ન હતો તે આપણે શું જોયો તો કે કંપ વિસ્તાર કોને કહેવાય કંપ વિસ્તારની વ્યાખ્યા અને કંપ વિસ્તારના આધારે આપણે આલેખમાં શું ચેન્જીસ જોઈ શકીએ છીએ બરોબર છે તે વસ્તુ જોઈ ત્રીજો પ્રશ્ન કળા જોઈ બરાબર છે કે કળાના આધારે આપણે શું ચેન્જીસ જોઈ શકીએ છીએ તો કે કળાના આધારે કંપ તો સમાન છે એટલે કે અપડાઉન બંનેના સમાન હશે પણ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે બરોબર છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ અલગ અલગ હશે બંને સ્ટાર્ટ અલગ અલગ જગ્યાએથી થાશે બરાબર છે ચાલો ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ કે આવર્તકાળ બરોબર એટલે કે ટી કેપિટલ ટી અને કોણીય આવૃત્તિની વ્યાખ્યા આપી તેમની વચ્ચેનો સંબંધ મેળવો હવે આપણે બંને વચ્ચેનો સંબંધ તો જાણીએ છીએ ટી બરાબર શું શું થાય ટૂપાઈના છેદમાં ઓમેગા થાય તો આ ક્યાંથી આવ્યું છે એની હવે આપણે સમજૂતી તો સૌથી પહેલાં આવર્તકાળ કોને કહેવાય તો આપણે એમ વાત કરેલી હતી બરાબર છે કે જે દોલક છે તે ટૂંકમાં ટી જેટલા સમયમાં અથવા તો કોઈપણ સમયમાં એ પોતાનું એક આવર્ત પૂરું કરે બરાબર છે માની લો કે આ મારો દોલક છે અહીંયાથી સ્ટાર્ટ કર્યું અને ફરી પાછો અહીંયા આવ્યું એક આવર્ત પૂરું કર્યું તો એક આવર્ત પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય બરાબર છે એટલે શું કહે છે કે એક દોલન પૂર્ણ કરવા દોલતને લાગતા સમયને તેનો આવર્તકાળ કેપિટલ ટી કહે છે કોણીય આવૃત્તિ કોને કહે છે તો કે આપણે સિમ્પલ જ વાત કરી બરોબર છે આવૃત્તિના વ્યસ્તને શું કહેવાય બરોબર કોણીય આવૃત્તિ રેડી એટલે કે આવૃત્તિ વન બાય ટીને ટુ પાય વડે ગુણતા મળતી રાશિને કોણીય આવૃત્તિ કહે છે ખાસ યાદ રાખજો આપણે જે આવૃત્તિ છે આપણે કોણીય આવૃત્તિ ઓમેગા ગોતવાની છે અને આવૃત્તિ એટલે એફ બરાબર આવૃત્તિને ટુ પાય વડે ગુણતા મળતી રાશિને શું કહેવાય કોણીય આવૃત્તિ કહે છે હવે એફ એટલે આવૃત્તિ એટલે શું થાય તો તે આવર્તકાળનો વ્યસ્ત છે એટલે કે ઓમેગા તો એમને રહેશે ટુ પાઈ પણ એમને એફની જગ્યાએ વન બાય ટી શું કામ તો કે આવૃત્તિ બરાબર શું થાય તો કે આવર્તકાળનો વ્યસ્ત થાય બરાબર છે એ રીતે આપણને ઓમેગા બરાબર ટુ પાઈના છેદમાં ટી સમીકરણ પ્રાપ્ત થાય છે પણ એ સમીકરણ આ વ્યાખ્યાઓ પ્રમાણે છે આપણે હવે સાબિત કરવાનું છે માની લો કે શું કે છે કે એ કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા ફાઈ બરાબર ઝીરો સાથે થતી સરળ આવર્ત ગતિનું ટી સમયે સ્થાનાંતર કેટલું થશે તો કે એ એક્સ બરાબર એ કંપ વિસ્તાર છે એટલે એ બરાબર છે બીજી વાત અહીંયા આપણે ખાસ યાદ રાખજો ઝીરોથી ચાલુ થાય છે કળા ઝીરોથી ચાલુ થતી હોય બરાબર તો મારે અહીંયા ટૂંકમાં કળા તો શૂન્ય જ મૂકી દીધી છે તો અહીંયા ઓમેગા ટી હોય તો ઓમેગા ટી જે છે બરોબર છે એમાં હું એ સાઇન ઓમેગાટી લઉં છું આની પહેલાં પણ આપણે ચર્ચા થયેલી છે બરાબર છે કે જો આપણે એક્સ આધારિત લઈએ તો કોષ વાય આધારિત લઈએ તો સાઈન બરાબર છે એનો મતલબ એમ કે અહીંયા જે કાંઈ ચેન્જીસ થાય છે તે વાય આધારિત થાય છે બરોબર છે એ રીતે પણ આપણે લઈ શકીએ તમે અહીંયા કોષ લઈને પણ ગણતરી કરી શકો છો કોઈ ફેરફાર પડશે નહીં આ ગતિ આવર્તકાળ ટી સાથે આવર્ત હોવાને કારણે એક્સ બરાબર હવે આવર્તકાળ ટીની સાથે ટૂંકમાં પોતાનો આવર્ત ચેન્જ કરે છે બરાબર છે અને સમય જેમ જાશે માની લ્યો કે અહીંયાથી આમ ગયો સમય પસાર થયો સમય પસાર થયો બરાબર આ એક આવર્ત અહીંયા પૂરું કર્યું રેડી એટલે કે આવડત છે એ આવર્તકાળ સાથે જોડાયેલો છે તેથી એક્સ ટી બરાબર એક્સ ટી પ્લસ ટી થશે બરાબર આ મેં ટૂંકમાં વિચારણા કરેલી હતી વિચારણા ઉપરથી આ સમીકરણ ટૂંકમાં મેળવેલ છે બરાબર છે જ્યાં ટી પ્લસ ટી થશે ટી શું છે સમય અને ટી શું છે તો કે આવર્તકાળ માની કે મેં એમ કીધું કે પાંચ કલાકમાં એક આવર્ત પૂરું થાય છે તો અહીંયા ટી પ્લસ ટી એટલે શું થશે તો કે પાંચ કલાક અને પ્લસ એને આવર્ત કેટલું પૂરું કર્યું એક એટલે પ્લસ વન રેડી આ રીતે ટૂંકમાં આપણે મૂકી શકીએ એટલે એક એક્સ બરાબર આવું મળ્યું બીજા એક્સ બરાબર આવું મળ્યું છે આપણને એટલે કે એ કોસ ઓમેગા ટી બરાબર હવે જો આને એ લોકોએ કોસ લઈ લીધું છે હવે એક્સ ટી એક્સ વેલ્યુ કેટલી છે એ કોસ ઓમેગા ટી આ એક્સ ટીની વેલ્યુ છે ઇઝ ઇક્વલ ટુ શું થયું તો કે એક્સ ટી પ્લસ ટી બરાબર છે એટલે કે ત્યાં હવે આવી ગયું કળા બરાબર છે અહીંયા કળા ચાલુ થઈ ગયા એટલે કે એ કોસ ઓમેગા પ્લસ ફાઈ બરોબર છે આ ટૂંકમાં સ્ટાર્ટ થઈ ગયું એટલે આ રીતનો આપણને વિધેય મળ્યું આ સમીકરણ બે કોસાઇન વિધેય એ આવર્તકાળ ટુ પાઇ સાથે છે હવે કોસાઇન વિધેય છે એ કઈ રીતે આવર્તકાળ પૂરો કરશે એટલે કે કોસ અને સાઈન વિધેય છે તે ઝીરોથી સ્ટાર્ટ કરીને ટુ પાય એનો એક આવડ પૂરો કરે છે એટલે કે તેની કળા ટુપાઈનો વધારો થાય છે એની કળામાં શું થાય પાઈ જેટલો વધારો થતો જાય છે ત્યારે તે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે એટલે ઝીરોથી સ્ટાર્ટ કરી કળા કળા ચાલો કરી બરોબર બરાબર ટૂંપાઈ પહોંચી એટલે ફરી પાછું એની બીજી વાર એનું સ્ટાર્ટ થઈ ગયું આવર્ત એટલે કળા ટૂપાઈ થાય બરાબર છે ત્યારે ટૂંકમાં એના આવર્તમાં એક જેટલો વધારો થાય છે એટલે કે મેં અહીંયા ટૂંકમાં કળામાં વધારો કર્યો ટુપાઈ જેટલો ત્યારે એનું પુનરાવર્તન થયું એટલે કે પહેલાં ઓમેગા ટી હતી ખાલી ઓમેગા ટી હતી હવે એનું પુનરાવર્તન કરવું હોય તો મારે પ્લસ ટુ પાઈ કરાવવું પડશે એટલે કે ઓમેગા ટી પ્લસ ટુ પાઈ બરાબર છે ત્યારે જો સ્થાનાંતર આવી રીતનું હતું એક્સ બરાબર એક્સ ટી પ્લસ ટી બરાબર છે તો કોણીય આવૃત્તિ પણ એ જ રીતની થાય ઓમેગા કાઉન્સમાં ટી પ્લસ ટી રેડી તો હવે આની અંદર આપણે ઓમેગા ટી પ્લસ ટુ પાઇ એમને રાખશું અહીંયા ઓમેગાને અંદર દઈ દઈએ એટલે કે ઓમેગા ટી પ્લસ ઓમેગા કેપિટલ ટી બંને બાજુ ઓમેગા ટી ઓમેગા ટી કેન્સલ થઈ ગયા તો ટુ પાઇ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી વધુ એમાંથી ઓમેગાને કરતાં કરો તો ટુ પાઇના છેદમાં ટી થશે બરાબર જે આપણું સમીકરણ હતું તે આ સમીકરણમાં આ સમીકરણની રીતે આવેલું છે આટલું સાદુરૂપ આપીને બરાબર છે બીજી વાત કે આવૃત્તિ આપણે અહીંયા એફ લઈએ છીએ સ્મોલ એફ વન બાય ટી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એફ એટલે કે ઓમેગાને કોણીય આવૃત્તિને ખાલી આવૃત્તિના સ્વરૂપમાં લખવું હોય તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર ટુ પાય આવૃત્તિ બરાબર છે આ રીતે લખી શકાય એટલે કે આ રીતે કોણીય આવૃત્તિએ આવૃત્તિ કરતાં કેટલી વધારે છે ટુ પાય ઘણી વધારે છે બરાબર છે કોણીય આવૃત્તિ છે તે આવૃત્તિ કરતાં ટુ પાય ગણી વધારે છે બરાબર છે આ રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ ચાલો એટલે કે આ જે આપણે સાબિત કરવાનું હતું એની અંદર ખાલી આટલું પોઈન્ટ આવે છે વ્યાખ્યા આપીને પછી આપણે એને સાબિતી આપવાની છે બરાબર છે આ રીતે બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મળી જાય ચાલો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ એકદમ નાનો છે પ્રારંભિક કળા શૂન્ય હોય તેવા જુદા જુદા આવર્તકાળ માટેના આલેખ દોરો આવર્તકાળ એ પાછો કેવો છે અલગ અલગ છે બરાબર ખાસ સાંભળજો આવર્તકાળ ટી અલગ છે કોઈ એમ નથી કીધું કે કમ પિસ્તાર અલગ છે અહીંયા સૌથી પહેલી વાત પ્રારંભિક કળા શૂન્ય એટલે ફાઈવ બરાબર ઝીરો લઈ લેવાનું છે એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા હકીકતમાં કોષ પણ લઈ લ્યો કાંઈ ફેર નહીં પડે બરાબર છે એક્સ બરાબર એ કોશ ઓમેગા ટી પ્લસ ફાઈવમાં ફાઈવ બરાબર આપણે શું લઈ લેવાનો ઝીરો તો ફાઈવ બરાબર ઝીરો લઈ લઉં તો હવે શું વધશે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગાટી બરાબર છે હવે એ સાઇન ઓમેગાટીથી હું સ્ટાર્ટ કરું છું બરાબર છે એનો મતલબ એમ હકીકતમાં આલેખ દોયરો છે કોષનો અને અહીંયા દર્શાવ્યું છે સાઈન અહીંયા કોસ જ દર્શાવજો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા બરાબર આની અંદર આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયના જુદા જુદા આવર્તકાળ માટે આવર્તકાળ અલગ છે એનો મતલબ એમ થયો કે એક આલેખ છે બરાબર છે ખાસ સમજો એક આલેખ છે તે આ રીતે આમ ગતિ પૂર્ણ કરતો હશે બરાબર એટલે એને આટલો સમય લાગ્યો એક કલાક જેટલો અને બીજો આલેખ છે એને સમય લાગ્યો અડધી કલાક જેટલો બરાબર છે એટલે કે અહીંયા કંપ વિસ્તાર સમાન હોઈ શકે છે પણ જે આવર્તકાળ છે તે અલગ અલગ છે એટલે આ આકૃતિની અંદર આપણે જોઈએ બરાબર તો કંપ વિસ્તાર સમાન છે કંપ વિસ્તાર બંનેના સ્ટાર્ટ અહીંયાથી થાય છે બરાબર છે પણ એક આવી રીતે આમ જાય છે એટલે જોઈ જો આખું અહીંયાથી સ્ટાર્ટ થયું આ એક અવર પૂરું થયું જો પ્લસ ઝીરો માઇનસ ઝીરો પ્લસ બરોબર અહીંયા આ એક આવર્ત ટૂંકમાં આપણે એમ કહી શકાય કે પૂર્ણ થાય છે ફરી પાછું અહીંયાથી સ્ટાર્ટ થયું અહીંયા પૂર્ણ થયું એનો મતલબ જે ટૂંકમાં મેં રેડ કલરમાં ડ્રો કરેલું છે બરાબર એને કેટલા આવર્ત પૂરા કર્યા બે આવર્ત પૂરા કર્યા બરાબર હવે બીજો હાલેખ લઉં છું એ જ રીતે કળા પ્રારંભિક શૂન્ય એટલે બંનેની કળા એક જ જગ્યાએથી ચાલુ થઈ છે બીજો આ લેખ આ એક પૂરો થયો પ્લસ ઝીરો માઇનસ ઝીરો અને પ્લસ પાસે આવી ગયો બરાબર છે એટલે આટલા ટાઈમમાં એને એક આવડત પૂરો કર્યો એનો મતલબ એમ કે જે ટૂંકમાં એ આલેખ હતો એ એટલે એક અને બી એટલે બે બરોબર છે જે એ આલેખ હતો બરોબર છે એને એક આવર્ત પૂરું કર્યું એ સમયમાં બી આવર્તે કેટલા પૂરા કર્યા આવર્ત બે પૂરા આવર્ત કર્યા બરોબર છે એટલે કે અહીંયા આવર્ત ચેન્જ થાય છે સરખા સમયની અંદર આ વસ્તુ થઈ બરોબર છે એટલે તમે જોઈ શકો છો આલેખમાં વક્ર એ કરતાં બીનો આવર્તકાળ કેટલો છે અડધો છે તેથી વક્ર એ કરતાં બીની આવૃત્તિ બમણી થશે આવૃત્તિ બમણી થઈ ગઈ ગ્રીન જો એની આવૃત્તિ ઓછી છે અને બીની જો રેડની એની આવૃત્તિ વધારે છે અપડાઉન વધારે વાર થયું બરાબર છે એટલે એને આપણે આવૃત્તિ કહી શકાય બરાબર એફ કહી શકાય આલેખ ઉપરથી આ વસ્તુ જોઈ શકો છો એટલે અહીંયા ટોટલ આપણે ત્રણ વસ્તુ જોઈ એક તો કંપ વિસ્તાર અલગ અલગ હોય તો એનો આલેખ કેવો હોય બીજી વસ્તુ કળા અલગ અલગ હતી ત્યારે કેવું હોય અને ત્રીજી વસ્તુ આવર્તકાળ અલગ અલગ હતો ત્યારે આલેખ કઈ રીતનો હોય બરાબર છે તો આ રીતે આપણે ટોટલ આજના પાંચ પ્રશ્ન ક્લિયર કરવાના છે બાકીના હવે જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું